નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 3 નાણું અને ફુગાવો વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને ગયા લેક્ચરની અંદર આપણે નાણાં વિશે સાટા પ્રથા વિશે આપણે વાત કરી હતી. સાટા પ્રથાનો અર્થ અને એની મર્યાદા, ત્રણ મર્યાદા જોઈ હતી અને છેલ્લે મર્યાદાના અંતે એવું થયું હતું કે ભાઈ નાણાંનો ઉદ્ભવ થયો. તો નાણાનો જો આપણે ઉદ્ભવ કરવાનો છે અને એનો વિકાસ એ કરવાનો છે, વાસો બરાબર છે. તો જોઈએ નાણાનો ઉદ્ભવ અને વિકાસ. તો વસ્તુ વિનિમય પ્રથા એ અમલમાં હતી, જોયું કાલે આપણે ભાઈ વસ્તુ વિનિમય પ્રથા છે એ અમલમાં હતી, બરાબર છે. એ પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો, બરાબર. સમજો, વસ્તુ વિનિમય પ્રથાના અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહક તરીકે, એટલે કે મૂલ્યનો સંગ્રહ કરવો છે અને વિનિમયને સરળ બનાવવું છે, એક લેવડ દેવાને સરળ બનાવી છે, એના માટે સર્વમાન્ય માધ્યમ એક શું હતું તો કે વસ્તુ, વસ્તુના બદલામાં વસ્તુ લેતા. અને બીજું હતું પશુ, પશુઓનો પણ ઉપયોગ શરૂ થયો. વસ્તુ પછી કોનો ઉપયોગ શરૂ થયો? પશુઓનો. અને ભારતની અંદર ખાસ તો જે આપણી ગાય માતા છે એને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ કર્યું. કોને? ગાયને, જે આપણે માતા તરીકે એને પૂજીએ છીએ એ ગાયને આપણે ધનના સ્વરૂપમાં જોવાનું શું કર્યું? શરૂ કર્યું. એની લેવડ દેવડ આપણે શરૂ કરી. તો ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાની અંદર આપણો અર્થવ્યવસ્થા કેવી છે? તો કે ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું, બરાબર છે. ખેડૂત છે એને અનાજનું ઉત્પાદન કરતો અને વર્તમાન સમયમાં એને વપરાશ માટે અનાજ જેટલું જોઈએ એટલું બાદ કરી વધેલા અનાજથી એ પશુ ખરીદતો. ખેડૂત છે શું કરતો કે અનાજનું ઉત્પાદન કરતો, અનાજનું ઉત્પાદન કરી જેટલું અનાજ જોઈએ એટલું પોતે લઈએ અને બાકીનું જે પણ અનાજ વધે એનાથી પશુઓને ખરીદતો અને પશુઓને ખરીદવામાં આવતા અને જરૂર પડે એ પશુઓને વેચી પાછું શું મેળવતો? તો કે પાછું અનાજ મેળવતો. એ જ પશુને વેચીને પાછું શું મેળવે? તો કે અનાજ મેળવે છે. આવું થતું. ત્યાર પછી આગળ વધીએ કે વ્યક્તિ છે એ અનાજના બદલામાં પશુ મેળવતો. વ્યક્તિ શું કરતો? તો કે અનાજ ના બદલામાં શું મેળવતો? તો કે પશુ પણ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત પણ મેળવતો, બરાબર. સમજો, અહીંયા શું કીધું? અનાજ આપી પશુ ખરીદવામાં આવે અને જરૂર પડે તો એ પશુઓને વેચી પાછો અનાજ મેળવે. અને વ્યક્તિ અનાજના બદલામાં પશુ તો મેળવતો અને જરૂર પડે તો પશુ આપી કોઈ પણ બીજી, અનાજ નહીં પણ કોઈ પણ બીજી પણ જરૂરિયાતને પૂરી કરતો, બરાબર છે. આવું થતું. આમ ગાય છે, ભેંસ છે, ઘોડા જેવા પશુઓ છે વિનિમયનું માધ્યમ બનવા લાગ્યા, લેવડ દેવડનું માધ્યમ બનવા લાગ્યા. કેમ કે પશુઓને પણ શું કરતા? લેવડ દેવડ થતી. એટલે ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. વિનિમયનું માધ્યમ લેવડ દેવડનું માધ્યમ બને અથવા સંગ્રાહક બનતા કેના? મૂલ્યના, એટલે કે લાંબો સમય સુધી એનો સંગ્રહ કરવામાં આવતો, પશુઓને રાખવામાં આવતા, બરાબર છે. આગળ જોઈએ, વિનિમયના માધ્યમ તરીકે પશુનો ઉપયોગ છે એ પણ ધીમે ધીમે મર્યાદાવાળો બનવા લાગ્યો. અહીંયા વસ્તુ હતી, વસ્તુ પછી પશુ આવ્યા, પશુ પછી આ પશુઓ પણ વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રાહક તરીકે મર્યાદાવાળા બનવા લાગ્યા. શું કામે? કેમ કે પશુઓ પણ બીમાર પડે છે. કેમ કે એક જીવ છે, સજીવ છે, એ પણ બીમાર પડે છે, એ પણ મૃત્યુ પામે છે, બરાબર છે. સજીવ છે એટલે બીમાર તો પડવાના છે, મૃત્યુ પણ પામવાના છે, એટલા માટે એને લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને લાંબા સમય સુધી એને પણ સંગ્રહ કરી શકાતો નથી. એટલે કોને? કેને? તો કે પશુઓને. બીમાર પડે, મૃત્યુ પામે એટલે લાંબો સમય એને પણ રાખી શકાય નહીં, તો શું કરવાનું? અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવામાં અગવડતા ભર્યું બન્યું. ભૌતિક રીતે સુખ સગવડની રીતે જોઈએ તો એમાં પણ અમુક હદથી વધારે પશુને રાખવામાં કેવું હતું? અગવડતા ભરેલું હતું. વ્યક્તિ પાસે અગવડતા હતી એટલે રાખી શકતો નહોતો. હવે શું કહે છે કે હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાતી. ભૌતિક રીતે અગવડતા થાય પણ હેરફેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ મુશ્કેલી સર્જાય. કેમ કે પહેલાના સમયમાં એટલા બધા વાહનો નહોતા, બરાબર છે. એક ગામથી બીજા ગામ પહોંચાડવું તો ચાલીને, દોરવીને એને લઈ જવું પડતું પશુને, બરાબર છે. એટલે હેરફેરમાં પણ મુશ્કેલી સર્જે. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. એટલે ધીમે ધીમે પશુઓ ગયા અને શું આવ્યું? કિંમતી પથ્થરો આવ્યા, બરાબર. સીધે સીધી નાણાંની શોધ નથી થઈ જતી, બરાબર. દીકરાઓ ધ્યાનમાં રાખજો, બરાબર છે. વસ્તુ ગયા પછી પશુઓ આવ્યા, પશુ ગયા પછી જો અહીંયા શું કહે છે? કિંમતી પથ્થરોનો ઉપયોગ
થવા લાગ્યું. હવે કિંમતી પથ્થરો જાય છે, કિંમતી પથ્થરો પણ મર્યાદા વાળા બનવા લાગ્યા અને કહે છે કે રાજાશાહી વ્યવસ્થાની હતી એ સમયમાં. તો રાજાશાહી વ્યવસ્થા આવતા જે સિક્કાઓ છે એ સિક્કાઓની શરૂઆત થઈ. ચાંદીના સિક્કા, રાણી સિક્કા પહેલા એવા સિક્કાઓ આવતા, બરાબર છે? તો એવા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કા એ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. કોની રાજધાની હતી કે રાજાની રાજધાની અને એના નગરમાં જ્યાં પણ સિક્કાઓ છે એ સિક્કાઓ વિનિમયના માધ્યમ તરીકે ધીમે ધીમે કામ શરૂ કર્યું. પણ તેનો ઉપયોગ છે એ ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં અને લોકોમાં થતો. તેના લગે સિક્કાઓનો ઉપયોગ છે એ નગરો પૂરતો જ સીમિત હતો અને એની રાજધાની પૂરતો જ સીમિત હતો. રાજાની રાજધાની અને નગર જેટલા એરિયામાં છે એટલા એરિયા પૂરતો જ સિક્કાઓ સીમિત હતા, બીજે હતા નહીં. પણ જ્યાં 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 જેવા રાજા એ પ્રમાણેના સિક્કાઓ બધા જે છે વિનિમયના માધ્યમ તરીકે લેવામાં આવતા. એટલે તેનો ઉપયોગ કેવો હતો? મર્યાદિત વિસ્તારો પૂરતો જ હતો અને મર્યાદિત લોકો પૂરતો જ હતો, બરાબર છે? અને લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું છે, પ્રેરકરૂપ બળ બને છે. ધીમે ધીમે શું આવી દેશની અંદર? લોકશાહી આવી. લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ, ઉદ્યોગીકરણ એટલે કે ઉદ્યોગોનો વિકાસ થયો, ઉદ્યોગોનો વિકાસ થતા આધુનિક નાણાંના સ્વરૂપ માટે, આ બંને લોકશાહી અને ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું એક પ્રેરક બળ બને છે. કેમ કે હવે લોકશાહી આવી, ધીમે ધીમે ઉદ્યોગો વધવા લાગ્યા એટલે એક પ્રેરક બળ મળ્યું નાણાંને કે હવે નાણાંની હવે શોધ તો કરવી જ પડે, એમ હતી એમાં ચાલે એમ હતું નહીં. બીજું, કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતિ મળી, એટલે કે કેન્દ્ર સરકારની પરમિશનથી જે નાણું છે ધીમે ધીમે બહાર પડ્યું એટલે કેન્દ્રીય સત્તાનું પીઠબળ મળ્યું નાણાંને અને એની પરમિશનથી મંજૂરીથી બહાર પાડવામાં આવ્યું નાણું અને એ નાણાંને શું મળી? સર્વમાન્ય સ્વીકૃતિ મળી, એટલે કે બધાએ એને સ્વીકારી, બરાબર છે? અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા મેળવી. વિનિમયના માધ્યમ એટલે કે લેવડ દેવડના માધ્યમ તરીકે ઝડપથી એ માર્કેટમાં પ્રસરવા લાગ્યું. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો શું કરીએ છીએ? આ પૈસા આપ્યા ને વસ્તુ લીધી. તો અત્યારે વિનિમયનું માધ્યમ શું છે આપણા હાથમાં? તો કે નાણાં છે. નાણાં છે એટલે વસ્તુ આપણે મેળવીએ છીએ, એટલે ઝડપથી વિનિમયના માધ્યમ તરીકે એને માન્યતા મેળવી છે. અને મૂલ્યના સંગ્રહ તરીકે પણ આધુનિક નાણું જ વધારે સફળ બન્યું. મૂલ્યના સંગ્રાહક તરીકે પણ આધુનિક નાણું અત્યારે વધારે સફળ રહ્યું. શું કામે? કેમ કે મૂલ્યનો સંગ્રહ જે અત્યારે સમયમાં રાખવું છે નાણાંને, તો આપણે લાંબો સમય સુધી એને સાચવી શકીએ છીએ. સચવાય કે નહીં, બરાબર છે? કેમ કે જો મૂલ્યનો સંગ્રહ કીધું તો અત્યારનું જે નાણું છે આપણી પાસે છે તો આપણે લાંબો સમય સુધી એને સાચવવું હોય તો શું કરીએ? સાચવીએ છીએ કે સાચવતા. તો વધારે ઝડપથી એ શું બન્યું? સફળ બન્યું. આ બધા હતા, વસ્તુ છે, પશુ છે, કિંમતી પથ્થર છે, સિક્કાઓ છે, એ વધારે સફળ ન રહ્યા. પણ આ જે નાણું છે એ વધારે સફળ નીવડે છે. અને બેન્કિંગ વ્યવસ્થાના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. ધીમે ધીમે બેંકનો વિકાસ થયો, બેન્કિંગ ક્ષેત્ર આવ્યું. બેન્કિંગ વ્યવસ્થાના વિકાસે શું કર્યું? તો કે મૂલ્યનો સંગ્રહ શીખવાડ્યો. કેમ કે નાણાંનો સંગ્રહ કઈ રીતે કરવો એ શીખવાડ્યો બેંકે અને સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. એટલે કે નાણાંનું જે સ્થળાંતર છે એ ઝડપી અને સરળ બનાવી દે છે. કોણ? બેન્કિંગ વ્યવસ્થા. કેમ કે અત્યારે જોઈએ આપણે તો નાણાંનો ઉપયોગ ઓછો થાય, ઇન્ટરનેટ બેન્કિંગનો વધારે ઉપયોગ થાય, પણ એમાંથી નાણું આમ જેમ ટ્રાન્સફર થાય જે આપણને દેખાતું બિલકુલ નથી, બરાબર છે? દેખાતું નથી એટલે કેવું થયું? સ્થળાંતર ઝડપી અને કેવું બની ગયું? સરળ બની ગયું. ક્લિયર દીકરાઓ? તો અહીંયા છે આખો પ્રશ્ન છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. જે તમને ત્રણ ગુણની અંદર પ્રશ્ન પૂછાય, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. દીકરા, તો અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. નવા પ્રશ્ન સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.